રિપોર્ટ આયા છે. અર્ચિંગ ઓઇલ અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીયલ ગેસ ડિમાન્ડને થોડું હર્ટ કરતું દેખાય છે. કોરોનાના જે અહીંયા આગળ ઇટન્સી એનાલિસ્ટ એવા ચેલેન્જીસ એડઅપ થતા દેખાશે. સાથે પ્રાઇસિસ ગુજરાત ગેસ માટે 341.210 પેટ્રોનેટ એલએનજી પ્રેફર્ડ છે. સાથે 304 રૂપિયા પેટ્રોનેટ એલએનજી માટે. જેપરી વેપોર્ટ એલએનજી પ્રાઇસિસ જે લોઅર સ્પોટ દેખાઈ રહી છે અને એક ટેલવિન ખાસ ગણી છે સિટી ગેસ માર્જિન્સ માટે. અને ત્યાંથી પણ આપણે એમજીએલ અને ગુજરાત ગેસ પર પોઝિટિવ કન્ટિન્યુએશન જોઈ રહ્યા છે. મેઇન્ટેન રેટિંગ આઈજીએલ માટે દેખાઈ રહ્યું છે. ધ્યાન રાખવું છે એલએનજી પ્રાઇસિસ ઓલમોસ્ટ 60% આપણને ઘટતા દેખાઈ ચુક્યા છે. જાન્યુઆરી પછી તેને જોતા રિવિઝન દેખાયા છે. અને લાસ્ટ ફિનાન્શિયલ ઉપર નજર રાખો. ક્રેડિટ સ્વિસ અને સાથે જ મોગન સ્ટેનલી બંનેના રિપોર્ટ છે. મલ્ટિપલ હેડવિન્ડ છે ગ્લોબલ ગ્રોથને જોતા, તો ત્યાંથી પણ આપણે થોડુંક એક લોઅર સાઇડ પર કામકાજ જોઈશું. અને પ્રાઇવેટ બેંક્સની વાત કરવા જઈએ, એ પોકેટ ગણી રહ્યા છે. મોસ્ટ પ્રેફર્ડ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ક્રેડિટ સ્વિસ તરફથી. મોગન સ્ટેનલી માટે પણ નિયર ટર્મ વોલેટિલિટી થોડીક વધારે છે. આઈસીઆઈસીઆઈ બેંક પ્રેફર્ડ છે અને એચડીએફસી બેંક પ્રેફર્ડ છે. અટ્રેક્ટિવ રિસ્ક રિવોર્ડ આજે અત્યારે ફોલ્સ દેખાઈ રહ્યા છે, એમાં જોઈ રહ્યા છે. તો ધ્યાન રાખો એની પર. ઓકે, આ સિવાય તમારે જે આજે નજર રાખવાની છે તેમાં ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા પર તમારે નજર રાખવાની છે. એટલા માટે કારણ કે અહીંયા સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ખાસ આગળ માટે જે સુનાવણી હતી 17 તારીખ માટે એજીઆરના મુદ્દા પર, તો તે સુનાવણી જે છે તેને રદ કરવામાં આવી છે. કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટેના પ્રયાસના ભાગરૂપે આ સુનાવણીને અટકાવવામાં આવી છે. તો આ બંને જે કાઉન્ટર છે તેને કદાચ આજના દિવસે તેનાથી અસર થતી જોવા મળી શકે, અને તમે ધ્યાનમાં રાખો. નેક્સ્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે તે છે હોટેલ સ્ટોક્સ, એરલાઇન સ્ટોક્સ, ખાસ ઇન્ટરગ્લોબ કે સ્પાઇસ જેટ જેવા કાઉન્ટર્સ છે કે જેના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલા પણ એએસઆઈ મોન્યુમેન્ટ્સ છે તે 31 માર્ચ સુધી બંધ છે. અને સેન્ટ્રલે ખાસ નવો ટ્રાવેલ એડવાઇઝરી પણ અહીંયા સેન્ટિમેન્ટ નેગેટિવ હોવાને કારણે જાહેર કરી છે. તો આવી પરિસ્થિતિમાં હોટેલ અને ટુરિઝમ આ બધાને ખૂબ મોટી અસર પડી શકે તેમ છે. ટુરિઝમ અને ટ્રાવેલ બધામાં અસર પડી શકે તેમ છે, તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એવિએશન કન્સલ્ટન્સી કાપા કરીને એક કંપની જે છે કન્સલ્ટન્સી, તેમણે એવું કહી રાખ્યું છે કે અહીંયા સરકારે અને ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને કામ કરવું પડશે. અને આવી પરિસ્થિતિમાં જો વધારે બંધ રહે છે તો બધી એરલાઇન્સ કદાચ બેન્કરપ્ટ પણ થઈ જાય તેવી વાત પણ તેમણે કહી છે. આ એક કન્સર્ન છે. તો આ બધા સ્ટોક્સ પર આપણે નજર રાખીશું. નેક્સ્ટ તમારે નજર રાખવાની છે તે છે લાસા સુપર જનરિક્સ, જે એપીઆઈ મેજર છે આ કંપની. તેમણે ખાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીની સાથે કોલાબોરેશન કર્યું છે મુંબઈની સાથે, અને મુંબઈમાં આ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. અને તેમણે અનાઉન્સ કર્યું છે કે જે એક ડેવલપમેન્ટ કરવાનું છે એન્ટીવાયરલ કમ્પાઉન્ડ છે ફેવિપિરાવિર, તે COVID-19 એન્ટી કરીને એક આ જે એન્ટીવાયરલ કમ્પાઉન્ડ છે તે તેઓ ડેવલપ કરી રહ્યા છે. તેના માટે પણ તેમણે જાહેરાત કરી છે. તો અહીંયા પણ તમારી ખાસ નજર હોવી જોઈએ, બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ આપણને જોવા મળી રહ્યા છે. આપ સૌનો આભાર આ સમગ્ર ચર્ચામાં જોડાયા અને વિગત આપી. હવે આ સ્ટોક્સ ઉપર આપણે ચર્ચા કરીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિક પટેલ, કિરણ જાધવ .com ના જિજ્ઞેશ મહેતા અને સ્ટોક એક્સિસના બ્રિજેશસિંહ તેમજ નિર્મળ બંધ સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની સાથે. પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. પશુઓને પોતાની સંતાનની જેમ ઉછેરતા આપણા પશુપાલકોના હૃદયમાં ઉઠી છે ઉમંગ અને ઉત્સાહની લહેર, કારણ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સર્વોત્તમ પશુપાલન માટે ₹531 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. વિભિન્ન માળખાકીય સુવિધાઓ સાથે પાંજરાપોળોનું થશે અપગ્રેડેશન. ડેરી ફાર્મ, પશુ એકમ, બકરા એકમ સ્થાપવા પશુપાલકોને મળશે આર્થિક પ્રોત્સાહન. ₹200 કરોડના ખર્ચે દુધાળા પશુઓ માટે એક તંદુરસ્ત જીવન સુનિશ્ચિત કરશે મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના. પશુઓની સારવાર માટે રાજ્યભરમાં પશુ દવાખાના, નિઃશુલ્ક પશુ સારવાર તથા કરુણા એમ્બ્યુલન્સ 1962ની સેવાઓનો વધશે વ્યાપ. દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન પર પણ અપાશે વિશેષ ભાર. એટલે જ તો કહેવાય છે ગુજરાત બજેટ 2020 એટલે પશુપાલન લોકોની સમૃદ્ધિનું બજેટ.
વેલકમ બેક. અને હવે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે સ્ટોક એક્સચેન્જના વિજયસિંહ અને નિર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાની. શરૂઆત કરીએ એમની સાથે. તો ગુડ મોર્નિંગ આપ બંનેને. બ્રિજેશ, પહેલા આપનો એક વ્યૂ સમજવા માંગે છું. ઇન્ડેક્સ માટે આજે કયા લેવલ પાસે સપોર્ટ જોવો છો? વિક્રમ, નિફ્ટીની અગર તમે વાત કરો તો મને તો લાગતો નથી એનીથિંગ સ્પેશિયલ. નો ડાઉટ ધેર બીન અ ગેપ અપ ઓર ગેપ ડાઉન ઓપનિંગ, બટ ઓવરઓલ તમે ટ્રેન્ડ જો ફ્રોમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આ ડાઉન ટ્રેન્ડમાં ચાલી છે. સાયકોલોજિકલ લેવલ 9000 વુડ બી એક્ટિંગ એઝ અ સપોર્ટ, બટ અગર તમે જો કોઈ ઉછાળ આવે વેચવાની ઈ સલાહ છે, બિકોઝ ઓવરઓલ ટ્રેન્ડ આ નેગેટિવમાં છે. તો નો ડાઉટ એસજીએક્સ નિફ્ટી દર્શાય છે સમવેર અરાઉન્ડ 120 પોઈન્ટ 150 પોઈન્ટ અપસાઇડ દર્શાય છે. બટ વોટ આઈ એમ બીન વિટનેસિંગ ઇઝ દેટ નાઉ 9500 એન્ડ 9700 આર ધ રેઝિસ્ટન્સ ઝોન. તો મારી સલાહ છે કે કોઈ ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 9300 સુધી આવે નિફ્ટી, તો એકવાર વેચો, સ્ટોપ લોસ મૂકો તમે 9650 નો એન્ડ લુક ફોર ધ ટાર્ગેટ ઓફ 8700. રહી વાત તમારે બેંક નિફ્ટીની, સેમ ટ્રેન્ડ ચાલે છે ડાઉનવર્ડ ચેનલ સ્લોપ એન્ડ સોરી મેકિંગ અ લોઅર ટોપ્સ એન્ડ લોઅર બોટમ ફોર્મેશન એન્ડ દેટ ટુ. અગર તમે બોલિન્ડર બેન્ડ જો ઓન અ ડેલી ચાર્ટ એઝ વેલ એઝ ઓન ધ વીકલી ચાર્ટ, ધ કેન્ડલસ્ટિક હેડ ફોર્મ બિલો દેટ ધી લોઅર બેન્ડ ઓફ ઇટ. સો જનરલી આ ટિલ ધ ટાઈમ આ ટ્રેન્ડ ચાલે છે વેચવાની સલાહ આમાં પણ સલાહ છે. સો સમવેર અરાઉન્ડ 23400 આર ધ લેવલ વેટ વન કેન ગો ઓન અ શોર્ટ સાઇડ, ત્યાં સ્ટોપ લોસ મૂકો તમે 23700 નો એન્ડ લુક ફોર ધ ટાર્ગેટ ઓફ 22800. સો બોથ ધ ટ્રેન્ડ આર લુકિંગ વીક, મને લાગે છે કોઈ ઉછાળ આવે તો વેચો. ઓકે, સાથે જ અમિત, આપનો વ્યૂ બેંક નિફ્ટી માટે ખાસ શું બની રહ્યો છે? ગુડ મોર્નિંગ યશ. આપણે સૌથી પહેલા જોઈ લઈએ તો ગઈકાલે જે હિસાબથી મેં ડેટા તમને જણાવ્યું હતું, એક તો ઇન્ડિયા વીક્સના બારામાં અને ઓપન ઇન્ટરેસ્ટના બારામાં આપણે જોયું કમ્પ્લીટલી ડેટા રીતે જ આપણે જોયું કે માર્કેટ એ હિસાબથી પરફોર્મ કરતા દેખાણું છે આપણે સેકન્ડ હાફમાં. સો કરન્ટલી આપણે જોઈએ તો બેંક નિફ્ટી નથી, આપણે જોઈએ તો બેંક નિફ્ટી ડેલી ચાર્ટ જે હિસાબથી ગઈકાલે ક્લોઝિંગ આવી છે અને જે હિસાબથી કેન્ડલસ્ટિક ફોર્મ થઈ છે એ હિસાબથી લાગે છે કે ટ્રેન્ડ નથી, નેગેટિવ જ લાગી રહ્યું છે. આપણે જે રીતે આપણે ગઈકાલે ડાઉ ફ્યુચર્સ બી જોશું તો ગઈકાલે 10% નીચે હતો અને ક્લોઝિંગ બેસિસ પર જોયું છે કે ડાઉમાં કમ્પ્લીટલી રિકવરી આપણને આવતા દેખાણી છે, કમસે કમ 300-400 પોઈન્ટ જેટલું ક્લોઝિંગ આવતા દેખાણું છે. એના લીધે આપણે જોશું કે એસજીએક્સ આજે થોડુંક આપણને ઉપર દેખાડી રહ્યું છે, પણ કરન્ટલી લાગે છે બેંક નિફ્ટી બી અહીંયાથી અગર 23300 ના ઉપર નીકળે છે તો જ હું કહીશ કે એનાથી થોડુંક શોર્ટ્સ કવર કરજો અને પુલ બેક નું આપણે જોઈ શકીએ છે. પણ ઓવરઓલ મારી સ્ટ્રેટેજી બી સેમ જ રહેશે, સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી રહેવી જોઈએ. બેંક નિફ્ટી અને તે ફ્યુચર્સમાં 22700 લેવલ બ્રેક કરે છે તો મને લાગે છે કમસે કમ બીજો 700-800 પોઈન્ટ નો ઘટાડો આપણે જોઈ શકીએ છીએ, કેમ કે જે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટ ની પોઝિશન ડાઉનસાઇડ માં બની રહી છે અને ઇન્ડિયા વીક્સ કમ્પ્લીટલી એક અપર રેન્જમાં ચાલી રહ્યું છે, થોડું બી કલેક્શન આવી રહ્યું, એના લીધે લાગે છે કે એનાથી સેલિંગ પ્રેશર હજી કન્ટિન્યુ રહેશે, નેગેટિવ ટ્રેન્ડ હજી આપણે નેગેટિવ ટ્રેન્ડમાં રહી શકશું અને કમસે કમ હજી 1-1.5 અઠવાડિયો મને લાગે છે કે એનાથી ટાઈમ કરેક્શન થઈ શકે છે અને પ્રાઇસ કરેક્શન બી આપણને દેખાડી શકે છે. ઓકે, આ સાથે આપણી સાથે અત્યારે kiranjadhav.com ના જિગ્નેશ મહેતા પણ જોડાઈ ગયા છે. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. આપનો મત શું બની રહ્યો છે ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર આજના દિવસમાં, જો કદાચ જે પ્રમાણે એસજીએક્સ નિફ્ટીના થોડા સંકેત મળી રહ્યા છે, જો ઉછાળો આવે છે તો એ વેચવાલી કરવી જોઈએ કે નહીં? પરંતુ હું એવું માનું છું કે વોલેટિલિટી જયારે હાઈ જતી હોય ત્યારે એકાદ ડાઉન સ્પાઇક પણ આપતી હોય છે અને આજે એમાંનો એક દિવસ છે. એવું ના ભૂલવું જોઈએ કે ગઈકાલે જયારે અમેરિકન માર્કેટ ડાઉન સર્કિટમાં બંધ થયા પછી તરત જ એસજીએક્સ નિફ્ટી ઉપરની તરફની ચાલ બનાવી હતી. એક વખત 5% ડાઉન એસજીએક્સ નિફ્ટી શોર્ટ ટાઈમમાં જ 40-50 પોઈન્ટની જ ડાઉન રહી ગઈ હતી અને સવારે એકદમ ઉછાળો બતાવે છે. મને એમ લાગે છે કે આજે એ ઉછાળાનો દિવસ છે, ઇન્ડિયા વીક્સના ડાઉન સ્પાઇકનો દિવસ છે. 58-60 ઓલરેડી હાઈ વોલેટિલિટી છે. મને એમ લાગે છે કે માર્કેટમાં અનિશ્ચિતતાઓ ઘટી છે અને એને લઈને હવે ઇન્ડિયા વીક્સ ઘટશે. હું એમ જરાય નથી કહેતો કે સિચ્યુએશન સારી થઈ ગઈ છે અને અહીંયાથી માર્કેટ બહુ મોટો ઉછાળો આપશે, પરંતુ એટલીસ્ટ આજે ઉછાળાનો દિવસ છે. 58-60ની વોલેટિલિટી હોય ત્યારે મને એમ લાગે છે કે જે ઉછાળો આવશે એ પણ ધરખમ આવશે. મારા મતે આજના દિવસે જો નિફ્ટીની વાત કરીએ તો નીચેની તરફ ક્યાંક ને ક્યાંક આપણી પાસે સપોર્ટ છે 9100 નો, અહીંયાથી 97 પોઈન્ટ નીચે, અને ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક આપણી પાસે
રેઝિસ્ટન્સ ઝોન છે 9600 નો, તો હું એમ માનું છું કે 9100 થી 9600 તરફની ટ્રેજેક્ટરીમાં આજે આપણે ઉપર તરફ જતા જઈશું અને 9600 પણ પાર કરીએ તો મારી દ્રષ્ટિએ નવાઈ ના પામવું જોઈએ. આપણે નીચે ને નીચે પડતા આવ્યા છે, લગભગ 5 ગેપ ડાઉન જોઈ છે. જ્યારે પણ માર્કેટ ગેપ ડાઉન જુએ છે ત્યારે સ્લિંગ શોટની જેમ રબર ખેંચાતું હોય છે. ઓલધો આ ખરાબ માર્કેટ હતું એટલે માર્કેટ વધારે નીચે ગયું છે, પરંતુ આજે એક ઉછાળાનો દિવસ છે. આજનો દિવસ થોડો પેક્યુલિયર રહેવા જઈ રહ્યો છે. તો આ આપણને આખી એક ટેકનિકલ રેન્જ નિફ્ટી બેંક નિફ્ટી માટેની બનતી દેખાય આપણા એક્સપર્ટ તરફથી. અને અહીંયા હજુ પણ એક જે મત બની રહ્યો છે એ તો એ બાજુનો જ છે કે અહીંયા ઉછાળો આવે છે તો એ ફરીથી એક વખત એક સ્ટ્રીક સ્ટોપલોસ સાથે ફરીથી એક વખત શોર્ટ કરવાની જ રણનીતિ તરફનો બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રતિત, ગુડ મોર્નિંગ. જે પ્રમાણેનો બ્લડ બાથ આપણને ગઈકાલે ખાસ અમેરિકન બજારોમાં આવતા દેખાયો, એક ઇન્ટ્રાડે બેઝ પર તો આપણે જોયો તો અહીંયા આપણને જે 20,000 નું સ્તર હતું એ પણ બ્રેક થતું દેખાયું. ફાઇનલ ક્લોઝિંગ આપણે 20,200 ની પાસનું જોયું અને એ પણ આપણે જોયો તો 1987 જે સિનારીઓ હતા જ્યારે મંદીના એ વખતના પ્રમાણેના આપણને આ સેલ ઓફના ફિગર્સ આવતા દેખાઈ રહ્યા છે. શું અહીંયા એનાલિસિસ બની રહ્યું છે પાછલા વર્ષોની અંદર જ્યારે પણ આ પ્રકારના આપણને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કે ગ્લોબલ રિસેશન આવ્યા છે ત્યારે જે પ્રકારના આપણને ઇન્ડેક્સમાં ફોલ દેખાયા છે એ પ્રમાણે હજુ અહીંયા 10-15-20% જેટલી જગ્યા છે. શું એ જગ્યાને પણ આપણે ફીલ કરીશું કે પછી અહીંયા આવે થોડા અટકીશું? ગુડ મોર્નિંગ વિક્રમ. સી ડેફિનેટલી પાસ્ટની કોઈ પણ આ પ્રકારની મુમેન્ટનો અભ્યાસ કરીએ તો આ પરિસ્થિતિ દરેક જૂની પરિસ્થિતિ કરતાં અલગ છે. કારણ કે જૂની પાછલા સમયમાં જોવા જઈએ, જેમ કે 2008 જોવા જઈએ તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસના અંદરથી ગ્લોબલ માર્કેટ્સ પસાર થયા હતા. અને જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય છે ત્યારે એને ઠીક કરવા માટેના ઘણા બધા રસ્તા હોય છે જે સેન્ટ્રલ બેન્ક્સ અને ગવર્મેન્ટ્સ કરતી હોય છે. તો એ વખતે ડેફિનેટલી એક અનએક્સપેક્ટેડ હતું કે જ્યાં આપણે જોયું કે યુએસમાં સબપ્રાઇમની કટોકટી થઈ અને ત્યારબાદ લેમન બ્રધર્સ જેવી કંપનીઓ ઉઠી અને એને કારણે ગ્લોબલ લેવલ અનિશ્ચિતતા આવી ગઈ હતી. પણ એમાંથી પણ તમે જુઓ કે ઉભરતા ઉભરતા 6 મહિના લાગ્યા હતા અને 6 મહિનાનો સમયગાળો હતો એ ખાસો એવો ખરાબ રહ્યો હતો અને મોટાભાગના માર્કેટ્સ ઉપરના લેવલથી 50-55% તૂટ્યા હતા. આ વખતે પરિસ્થિતિ ઘણી અલગ છે. પરિસ્થિતિ સૌથી પહેલાં તો જે કારણથી માર્કેટ્સ ઘટી રહ્યા છે એ કારણ છે હેલ્થ રિલેટેડ. જે વાયરસ, કોરોના વાયરસને લઈને આ એક ઇમ્પેક્ટ આવી છે. કોરોના વાયરસમાં જોવા જઈએ તો આજની તારીખમાં પણ મોર્ટાલિટી રેશિયો ઓછો છે, પરંતુ જે સ્પીડથી આ સ્પ્રેડ થઈ રહ્યો છે અને ખાસ કરીને યુરોપની જે પરિસ્થિતિ થઈ રહી છે, સૌથી પહેલાં ચાઇનામાં જ્યારે આ ઇસ્યુ હતો ત્યારે તો મોટાભાગના માર્કેટ્સ વધતા હતા અને કોઈએ આને ગણકાર્યું નહોતું, પરંતુ જેવો આ વાયરસ યુરોપમાં અને યુએસમાં પહોંચ્યો છે ત્યારબાદ આપણે જોયા છે કે ગ્લોબલ માર્કેટ્સમાં મેલ્ટડાઉન શરૂ થયો છે અને એક જ મહિનાની અંદર આપણે હિસ્ટોરિકલ મોટા ઘટાડા જોઈ ચૂક્યા છે. સેન્ટ્રલ બેન્ક્સ અને ગવર્મેન્ટ્સ જે ભૂતકાળની જે પણ આઈડિયા હતા એને લઈને એ લોકોએ સારા એવા પ્રયત્ન કર્યા છે લિક્વિડિટી નાખવાના અને બધી રીતના, પરંતુ આ સિનારો એવો છે કે એક તો હેલ્થથી જોડાયેલો છે, બીજી વસ્તુ કે આને કારણે લોકડાઉનની જે સ્થિતિ ગ્લોબલ લેવલે દરેક સિટીઝ દરેક મોટાભાગના દેશોમાં કરવામાં આવી છે. ટુરિઝમને રિલેટેડ, એરલાઇન્સને રિલેટેડ જે રીતના નિર્ણયો લેવામાં આવ્યા છે એ પછી લાગે છે કે આ પરિસ્થિતિમાંથી જ્યાં સુધી કોરોના વાયરસ રિલેટેડ મેડિસિન કે વેક્સિનની કોઈ જાહેરાત નથી થતી અથવા તો એની ઉપર કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ નથી આવતા ત્યાં સુધી આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાય એવી શક્યતા ઓછી લાગી રહી છે. બીજી મહત્વની વસ્તુ કે સાઉથ કોરિયા, ચાઇના જેવા દેશોમાં જોવા જઈએ કે જ્યાં શરૂઆતના તબક્કામાં વાયરસ હતો અને ત્યારબાદ જે રીતે સફળતાપૂર્વક એ લોકોએ આની ઉપર કંટ્રોલ મેળવ્યો છે, જો આ જ પ્રકારનો કંટ્રોલ યુએસ અને યુરોપની દેશોમાં આવે છે તો મને લાગે છે કે એ સંજોગોમાં સ્થિતિ થોડી સ્ટેબલ થઈ શકે છે. યુરોપના માર્કેટ તમે જોશો તો 2010-2012 લેવલની આસપાસ આવી ગયા છે અને વન સાઇડેડ ફોલની રીતે જોવા જઈએ તો મને લાગે છે કે આ એક મહિનાની અંદર સૌથી મોટો ફોલ છે. તો પરિસ્થિતિ ડેફિનેટલી હાલના લેવલે પણ અનિશ્ચિત છે અને આ અનિશ્ચિત પરિસ્થિતિમાં મને લાગે છે કે જ્યારે વીક્સ દરેક ઇન્ડાઇસીસના ઉપર હોય ત્યારે બેટર છે કે ટ્રેડરોએ તો માર્કેટથી દૂર જ થઈ જવું. એટલીસ્ટ અહીંયાથી હજુ પણ માર્ચ એન્ડ સુધી નવા કોઈ કમિટમેન્ટ ટ્રેડરોએ ના કરવા જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી જરૂરથી છે, પરંતુ એ ઓપોર્ચ્યુનિટી આ જ લેવલ છે કે અહીંયાથી નીચે આવશે કે અહીંયાથી જ માર્કેટ ફરી જશે એ આ પરિસ્થિતિમાં કેવું ખાસું મુશ્કેલ છે. તો મને લાગે છે કે એક સાથે ખરીદી ના કરવી જોઈએ, તબક્કાવાર ખરીદી કરવી જોઈએ. અને એમાં પણ જે અગાઉ આપણે જણાવતા હતા કે 5 ટુકડા ખરીદી કરી શકો છો, મને લાગે છે કે તબક્કા થોડાક વધારવા જોઈએ.
માટેના પણ જે પાંચ ઇન્સ્ટોલમેન્ટ હતા એની જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ પણ વધતા દેખાશે. જોકે આજના દિવસમાં એક થોડા રાહતના સમાચાર અત્યારે આપણે યુએસ તરફથી જ આવતા જોઈ રહ્યા છે, કદાચ એના કારણે જ આપણે જોયું કે ડાઉ ફ્યુચર્સની અંદર આપણને પોઝિટિવિટી આવતી જોવા મળી છે. મેજર અહીંયા એ વસ્તુ છે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અહીંયા આપણને જે એક નોટ આવતી દેખાય છે એમાં એમણે ક્લિયરલી એવી સાઇન કરી છે કે જુલાઈ ઓગસ્ટ સુધીમાં વેક્સિનના ફ્રન્ટ ઉપર એક મોટું બ્રેક થ્રુ મળતું દેખાઈ શકશે, અને એ સમાચારોને લઈને થોડુંક આપણને પોઝિટિવિટી આવતી જોવા મળે છે. પણ આ પોઝિટિવિટી પણ એટલી લાંબી ના ટકી, કારણ કે જે સમયગાળો છે એ હજુ આપણે આ માર્ચ મહિનાનો છે, અહીંયાથી હજી બીજા થોડા મહિના કાઢી અને ત્યારબાદ આપણે જુલાઈ સુધી પહોંચીશું, તો ત્યાં સુધીમાં વાયરસ ધ સ્પ્રેડને લઈને અને ઇકોનોમિક કન્ડિશનને લઈને કન્સન્સિસ ચોક્કસ બનતા દેખાઈ રહ્યા છે. તો આ બધા ફ્રન્ટ તો અત્યારે આપણને યથાર્થ દેખાવાના છે, પણ આ ઉપરાંત સ્ટોક સ્પેસિફિક એક્શન આજના દિવસની હવે કેવી રીતના પેન આઉટ થતી દેખાશે અને ક્યાં અત્યારે આપણા માટે થઈને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એની વાત કરીએ, પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. ના પ્રાયોજક છે SKSE સિક્યોરિટીઝ લિમિટેડ, લેટ્સ ગ્રો ટુગેધર, અને LIC હર પલ આપકે સાથ. You have limited income but many goals. Arihant Capital gives you the tools, resources and advice to meet your financial dreams. Log on to arihantcapital.com. Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. Namaste Gujarat. Ayurveda, yoga and homeopathy upchar paddhati na madhyam thi swasth vyakti nu swasthya jalvai rahe ane rogi na rog dur thai te mate ayush vibhag che har hamesh katibat. Soonth na ki ukalelu pani ane tulsi na rasma mari powder levati tatha haldar mitha wala navseka pani na kogla karvati ane ukalta pani ma ajmo nakhi nas levati rutu sandhi janya rogo same rakshan melvi shakai che. Vadhu mahiti mate login karo amari website www.ayushvibhag.com. gujarat.gov.in. સર્વે સંતુ નિરામયાઃ. આયુષ અપનાવો, સ્વસ્થ રહો. ના ના ના, ડીટ આપ નહીં, ઈનો ડાઉટ છે, ઈનો ડાઉટ છે. લેટ્સ સ્ટાર્ટ. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટ ના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. ના પ્રાયોજક છે SKSE સિક્યોરિટીઝ લિમિટેડ, લેટ્સ ગ્રો ટુગેધર. શેર સંબંધિત પ્રશ્નો પૂછો CNBC બજાર ના ઓફિશિયલ ફેસબુક પેજ પર, કે કોલ કરો ટોલ ફ્રી નંબર 1-800-419-0709 પર, કે વોટ્સએપ કરો 7506600 પર, અથવા SMS કરો BH સ્પેસ સ્ટોક નું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર, અને તમારા પ્રશ્નો ના મેળવો ઉત્તર બજાર હેલ્પલાઇન પર. ના પ્રાયોજક છે SKSE સિક્યોરિટીઝ લિમિટેડ, લેટ્સ ગ્રો ટુગેધર. કમલા પસંદ, અનોખા સ્વાદ, અને LIC હર પલ આપકે સાથ. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર, પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ વન, માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે SKSE સિક્યોરિટીઝ લિમિટેડ, લેટ્સ ગ્રો ટુગેધર. કમલા પસંદ, અનોખા સ્વાદ, અને ઈબિક્સ કેશ, હર ખુશી કે લિયે કાફી હૈ. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર, એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ, એટલે તમારા માટે CNBC બજાર. સતત ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. ના પ્રાયોજક છે SKSE સિક્યોરિટીઝ લિમિટેડ, લેટ્સ ગ્રો ટુગેધર.
વેલકમ બેક. અને આગળ વધી આપણા બધા એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, પ્રતિક પટેલ, જિગ્નેશ મહેતા, બ્રિજેશસિંહ અને અમિત ભૂપતાની. તો ફાઇનલી જે પ્રમાણે બજારના આપણને ફૂલ દેખાઈ રહ્યા છે, જેમ પ્રતિતે પણ વાત કરી કે ઇન્સ્ટોલમેન્ટમાં ખરીદદારી કરવી જોઈએ, તો એવી ખરીદદારીના ભાગરૂપે કેટલાક એવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને થોડાક એક વેલ્યુ બાઇંગ માટેના આંકડાઓ ઇમેજ થતા દેખાઈ રહ્યા છે, જેમાં સ્પેસિફિકલી પહેલાં જો આપણે વાત કરીએ તો એમાં ફાર્મા કંપની તરફથી થોડીક એક એક્શન જોવા મળી હતી. સન ફાર્માનું કાઉન્ટર છે જે આપણને થોડો એક પોઝિટિવ ટર્ન થતું દેખાઈ શકે તેમ છે આજના દિવસમાં જે બાયબેકના સમાચારો છે એને લઈને. તો પહેલાં એક ટેકનિકલ પર્સપેક્ટિવ સમજીએ. તો જિગ્નેશ, શું લાગે છે સન ફાર્મા માટે આપનો વ્યૂ? વેલ વિક્રમ, જે પ્રમાણે સન ફાર્માનો ચાર્ટ અત્યારના પેન આઉટ થઈ રહ્યો છે એ પ્રમાણે એટલું ચોક્કસ કહી શકાય કે ગઈકાલના ટ્રેડિંગ સેશન, પહેલાના ટ્રેડિંગ સેશનમાં આપણે નીચેથી એક બહુ સારી રિકવરી જોઈ હતી અને મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સપોર્ટ બેસે છે 342, જે ગઈકાલની આગલા ટ્રેડિંગ સેશનનો આઈ થિંક ઓપન હતો. મને એમ લાગે છે કે આ કાઉન્ટર 341 ની નીચે વેરી શોર્ટલી જવાનું નથી. અત્યારના 368 ના લેવલ ચાલી રહ્યા છે નીચેની તરફ. મને એમ લાગે છે કે આજના દિવસે 357 નો એક સારો સપોર્ટ છે અને એ જ સ્ટોપલોસ રાખવો જોઈએ. મને એમ લાગે છે કે અહીંયા બાઇંગ ઇમર્જ થશે અને આ બાઇંગ સ્ટોકને 400 અને 400 ની પાર લઈ જશે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને સન ફાર્મા માટેનો છે. સાથે જ બીજા જો કેટલાક કાઉન્ટર્સના ફ્રન્ટ ઉપર નજર કરીએ તો એમાં આપણને ફોકસમાં રહેતા દેખાશે એક જ્યુબિલન્ટ ફૂડનું કાઉન્ટર પણ આજે. બ્રિજેશ, જ્યુબિલન્ટ ફૂડ, વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટ, આ કાઉન્ટર્સમાં આપને શું લાગે છે, સપોર્ટ ફાઇન્ડ આઉટ થશે કે હજુ વીકનેસ જ જોઈ રહ્યા છો આપ? ફૂડમાં તમે જો સ્ટોક ગોટ કરેક્ટેડ ફ્રોમ અ લેવલ ઓફ 1964, એક મને લાગે છે એક ઓર ફોલ છે આમાં, એન્ડ ધેટ સ્ટોક કેન રીટેસ્ટ અગેન 1250 એન્ડ આફ્ટર દેટ વી કેન સી અ જમ્પ. સો મને લાગે છે બેટર ટુ બી સ્ટે અવે ફ્રોમ જ્યુબિલન્ટ ટિલ સ્ટોક ઇઝ ટ્રેડિંગ બિલો 1600. તો કોઈ ઘટાડો આવે સમવેર અરાઉન્ડ 1300 ઓર બિલો, દેન યોર રિસ્ક રિવોર્ડ રેશિયો વુડ બી ઇન યોર ફેવર, દેન વી કેન સે બાય વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1225 એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 1600. ઓકે, તો આ અત્યારે ટેકનિકલ રેન્જ દેખાઈ રહી છે. પણ પ્રતિત, આ જે કંપનીઝ છે, વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટ છે કે પછી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ છે, આ બધા કંપનીઝને સૌથી મોટું એક અહીંયા પાસું જોઈએ તો એ પણ છે કે જે પ્રમાણેના હોમ ડિલિવરી માટેના ઓપ્શન્સ છે એને કદાચ આગળ જતાં થોડોક એક સપોર્ટ મળી શકે. અને બીજી તરફ પાસું એ પણ છે કે જે જ્યુબિલન્ટ ફૂડ આજે તો એમના તરફથી એમ પણ કીધું છે કે પ્રીપેડ ઓર્ડરની અંદર જે 12 માણસ છે એ ઓર્ડર મૂકીને નીકળી જશે, એટલે ઇન્ફેક્શન માટેના અને એના માટેના જે કન્સન્સીસ છે એને પણ એડ્રેસ કર્યું છે. આપને લાગે છે કે આવી જે પ્રોડક્ટ છે એના ફ્રન્ટ ઉપર હવે થોડુંક પરિસ્થિતિ સુધરતી દેખાશે? વિક્રમ, મને નથી લાગતું કે જે હાઈ પી સ્ટોક્સ છે એમાં હજુ પણ પરિસ્થિતિ સુધરે. આઈ થિંક અગાઉ પણ આપણે બંને ચર્ચા કરી હતી અને મેં જણાવ્યું હતું કે હવે પછીનો જે ફોલ આવશે હાઈ પી હાઈ વેલ્યુએશન સ્ટોક્સ આવશે, કારણ કે લો પી સ્ટોક્સમાં હવે અહીંયાથી ઘટવાની કોઈ જગ્યા જ નથી રહી. હાઈ પી સ્ટોક્સ જે ઊંચા વેલ્યુએશન ઉપર ચાલતા હતા અને જ્યાં ડેન્ટ લાગે એવી સંભાવનાઓ બની રહી છે, એવા સ્ટોક્સ ડેફિનેટલી આવનાર સમયમાં પીટાતા જોવા મળી શકે છે. અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ જોવા જઈએ તો છેલ્લા 2-3 ક્વાર્ટરથી જોઈએ તો પર્ફોમન્સમાં, ખાસ કરીને જે માર્કેટની એક્સપેક્ટેશન હતી એ પ્રકારના પર્ફોમન્સ નહોતા આવતા, છતાં પણ આ સ્ટોકમાં સતત ઉપરની તરફના આપણે મૂવ જોતા હતા. અને એવા સંજોગોમાં જ્યારે આ પરિસ્થિતિ બની છે, ડેફિનેટલી કંપનીએ જે મૂવ, જે ડિસિઝન લીધું છે, જે એક યુનિક રસ્તો અપનાવ્યો છે એ પોઝિટિવ વાત છે. પણ આ કંપનીઓના સેમ સેલ્સ સ્ટોર ગ્રોથ તમે જોવા જશો તો મને નથી લાગતું કે આવનાર 2 ક્વાર્ટર સુધી કોઈ મેજર થાય, કારણ કે ઇન્ડિયામાં મોટાભાગ જગ્યાએ આપણે જોઈ રહ્યા છે કે મોલ્સ બંધ છે જ્યાં આ લોકોના આઉટલેટ્સ હોય છે, ઘણી બધી જગ્યાએ પબ્સ બંધ છે, ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે બેન આવ્યા છે એ બેન હવે 15 દિવસ 1 મહિનાથી આગળ કેટલા વધે છે એ ખાસું મહત્વનું છે. અને જો આ સિનારીઓ આગળ વધે છે તો ડેફિનેટલી આ કંપનીઓને મોટી નુકસાની ટાઈમ બિંગ ભોગવવાનો વારો આવી શકે છે. લાંબા ગાળા માટે જોવા જઈએ તો આ પ્રકારની કંપનીઓને કોઈ ખરાબી નથી, પણ આવનાર 1-2 ક્વાર્ટર જે ખરાબી આવશે એ પ્રાઇઝમાં રિફ્લેક્ટ થતા મને લાગે છે કે હજુ થોડો સમય લાગી શકે છે. તો આ પ્રકારના જે સ્ટોક છે સેલોન રાઈઝના બની શકે છે અને ઉછાળો આવે તો એકવાર વેચવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ વ્યૂ હોય તો. જેટલા પણ હાઈ વેલ્યુએશન સ્ટોક છે જ્યાં કન્વિક્શન ઓછું હોય અથવા તો જ્યાં કોરોના વાયરસની ઇમ્પેક્ટ થવાની સંભાવના હોય એ બધા સ્ટોક્સમાં મને લાગે છે કે આવનાર દિવસોમાં સારો એવો પ્રોફિટ બુકિંગ આવી શકે છે.
આ પર્સ્પેક્ટિવની સાથે અમિત આપનો પણ એક વ્યૂ સમજવા માંગીશું. અત્યારે આપણે એક પેલા પ્રી ઓપનિંગ માર્કેટના શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે નજીકમાં, તે પછી હું આપનો વ્યૂ આ જ કાઉન્ટરના ટેકનિકલ ફ્રન્ટ ઉપરના અંતર્ગત જાણીશું. પેલા જોઈ લો તમે કે અત્યારે એશિયન માર્કેટ તરફથી કેવા સંકેત બનતા દેખાઈ રહ્યા છો. તો એશિયન માર્કેટ તરફથી આપણે જોઈએ તો પેલા એસજીએક્સ નિફ્ટી જુઓ, 9200ની ઉપર આપણે શરૂઆત આપીએ એવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકન બજારના ફ્યુચર્સ જુઓ, 3-3 પ્રકારની મજબૂતી આપણને અહીંયા દેખાઈ રહી છે. અધર એશિયન માર્કેટની અંદર કોસ્પી 2% સુધી ઘટ્યું છે, તાઇવાન 2.5% સુધી ઘટેલું છે, અને સાથે તમે જુઓ નિકેઈમાં 0.5% ઘટાડો છે. નિકેઈમાં જે ગઈકાલે આપણે જોયું હતું કે બજાર એમના બંધ થવાના સમયે એક મોટી લિક્વિડિટી ત્યાંના બેંક તરફથી, સેન્ટ્રલ બેંક તરફથી જે એડ કરવામાં આવી હતી એનો સપોર્ટ દેખાયો છે. શાંઘાઈ આજે 0.5% ડાઉન છે, અને અક્રોસ ધ ફ્રન્ટ સરપ્રાઇઝિંગલી આજે હેંગસેંગ આપણને પ્લસ થતો દેખાઈ રહ્યો છે. તો આ કેટલાક સંકેતો એવા છે જે આપણા માર્કેટને આજના દિવસમાં થોડાક એક શરૂઆતી ટ્રેડ પોઝિટિવ તરફના આપતા દેખાઈ શકે તેમ છે. પણ કન્સર્ન એ રહેશે કે ગઈકાલનો આપણે જે ફોલ દેખાયો હતો એ ફોલ શું અમેરિકન બજારોના જે ડ્યુઅલ લોઅર સર્કિટ હતા એને ડાયજેસ્ટ કરી ચૂક્યો હશે, કે આજના દિવસના જે અમેરિકન બજારોના ફ્યુચર્સ છે એને જોઈને આપણે ટ્રેડ કરીશું, એ આજે દિવસ દરમિયાન આપણે વોચ આઉટ કરવાનું રહેશે. બંને તરફના મૂવ વન્સ અગેન આજના દિવસમાં પણ એન્ટિસિપેટ થતા દેખાઈ રહ્યા છે. તો પ્રી ઓપનિંગની શરૂઆત ફર્સ્ટ ટીક રેડ સાઈડ ઉપર આવતી જોવા મળી છે, પણ ત્યારબાદ સેન્સેક્સમાં અત્યારે જોવો તો ગ્રીન ટીક આવી ચૂકી છે. ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર આપણે નજર રાખતા રહેશું અને જોઈએ કે કયા કાઉન્ટર્સ તરફથી આપણને વોલ્યુમ સાથેના બીડ મળતા દેખાઈ રહ્યા છે. તો પ્રાઇમરી બીડ જુઓ યસ બેંક માટે, ઘણા લાંબા સમય બાદ કોઈ રેટિંગ એજન્સી તરફથી અપગ્રેડ આવ્યું છે, તો એને લઈને સ્ટોક 10% મજબૂતી તરફની શરૂઆતનો સંકેત આપતું દેખાઈ રહ્યો છે. ઓપ્સો કે આ જેટલા દિવસ હજુ એફએનડોમાં છે ત્યાં સુધી આપણને આ કાઉન્ટરની અંદર આવા વાઇલ્ડ મૂવ આવતા દેખાશે. એફએનડોમાંથી બહાર નીકળ્યા બાદ ડેફિનેટલી અહીંયા કોઈ સર્કિટ રેન્જમાં આ કાઉન્ટર આવતું દેખાશે. ટાટા મોટર્સના ફ્રન્ટ ઉપર 3.5% ઘટાડો, ઓએનજીસી 5 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે, તો એના બાદ આપણે 60 રૂપિયાના ભાવે અત્યારે અહીંયા 5% ઘટાડે કારોબાર જોઈ રહ્યા છે. આઇટીસીનું કાઉન્ટર છે, ગેઇલ છે, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આ બધાના ફ્રન્ટ ઉપરથી વેચવાલી માટેના બીડ્સ મળતા દેખાઈ રહ્યા છે. એસબીઆઈ તરફથી 5% મજબૂતીનું બીડ દેખાઈ રહ્યા છે, પણ એ કેટલા સસ્ટેન થશે એ એક કન્સર્ન ચોક્કસ અહીંયા બનતો દેખાશે. તો ઇનિશિયલ ટ્રેડ ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર હવે આપણને લાલ નિશાનનો આવતો દેખાઈ રહ્યો છે, પણ થોડોક સમય આપીએ, 9:05 સુધીમાં આપણે જોઈશું કે કેવી રીતનું બજાર આપણને સેટલ થતું દેખાય છે. ત્યારબાદ થોડોક વધારે આપણને ક્લિયર આઈડિયા આવતો દેખાશે કે બજાર કઈ તરફ ખુલતું દેખાય છે. રૂપિયાએ આજના દિવસમાં જો 7-1 પૈસાની વીકનેસ તરફનો ટ્રેન્ડ બતાવ્યો છે, 74 રૂપિયા અને 16 પૈસા પાસેનો કારોબાર અત્યારે આપણને થતો અહીંયા જોવા મળી રહ્યો છે. તો અત્યારે મજબૂતી તરફનો ટ્રેન્ડ જે છે તે રૂપિયાનો આપણને દેખાઈ રહ્યો છે, પણ આ ટ્રેન્ડની પાછળ તમે જુઓ તો રૂપિયાની ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેન્થ કરતાં ડોલરની વીકનેસ જે હતી એ મેજર ફેક્ટર દેખાઈ રહ્યો છે, પ્લસ ક્રૂડ પ્રાઇઝિસ અને ગોલ્ડ પ્રાઇઝિસના ફ્રન્ટ ઉપરથી જે પ્રેશર દેખાયો છે એની અસર તરીકે તમે જોઈ શકો છો. તો એ સાથે અન્ય કોમોડિટી માર્કેટ્સના પણ ઓપનિંગ આપણે જોઈશું, અને ત્યાં આપણને જે એક્શન બનતી જોવા મળી રહી છે એના ઉપર ખાસ આપણે 11 વાગ્યા પણ નજર કરીશું. અત્યારે જોઈ લો તમે, ચાંદીના અંદર વેચવાળી છે, પણ ક્રૂડ અને સોનાની અંદર આપણને પ્રત્યાઘાતી સુધારો દેખાઈ રહ્યો છે. સાથે બીજી તરફ નેચરલ ગેસના ફ્રન્ટ ઉપર જો તો ત્યાંથી પણ વેચવાળી છે, કારણ કે કારણ એ દેખાઈ રહ્યું છે કે ક્રૂડ સસ્તું થયું છે, તો નેટ ગેસ ઉપર હવે ખરીદદારી માટેનો ઝોંક ઓછો થતો દેખાશે. બેઝ મેટલમાં એલ્યુમિનિયમને બાદ કરતા અત્યારે આપણને ગ્રીન ટીક તરફનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ડિટેલ્સમાં 11 વાગે જોઈ લેજો અહીંયા કે આપણે કે કોમોડિટી માર્કેટના અપડેટ્સ કેવી રીતના દેખાઈ રહ્યા છે. પણ અત્યારે ઇક્વિટી માર્કેટ તરફ પાછા ફર્યા, અને અમિત જે પ્રશ્ન આપની પાસે લેવાનો હતો એ યસ બેંક માટે હતો. આજના દિવસમાં એન્ટિસિપેટેડ હતું કે આ પ્રકારની એક તેજી બનતી દેખાઈ શકશે. ટેકનિકલ સ્ટ્રક્ચર કેવી રીતના જોવો છો યસ બેંક માટે, કેવી રીતની ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા ટ્રેડર્સ માટે પણ બિલ્ટઅપ થતી દેખાઈ શકશે? આપણે જે હિસાબથી તમે જણાવ્યું આજે 10% ઉપર ખુલી રહ્યો છે, અને આપણે જોઈ રહ્યા છે કે 10% ઉપર ખુલી રહ્યો છે, તો કરાઉન્ડ 40-41 ના આસપાસ ઓપન થઈ રહ્યો છે, તો એ 50 DMA જે છે એના ઉપર જ ઓપન થતા દેખાડી રહ્યો છે. સો કરન્ટલી લાગે છે એક 46-48 ના આસપાસ હવે હું કહીશ કે થોડું ઘણું પ્રોફિટ બુક કરતા જાવે, કેમ કે જે ન્યૂઝ સ્પેસિફિક એક્ઝિટ કરવું જોઈએ, કેમ કે મને લાગી નથી કે લોંગ ટર્મ ના હિસાબથી આ કાઉન્ટરમાં હજી આપણને
સ્ટેબિલિટી દેખાડી શકે છે. સો કરન્ટલી કઈ સ્ટ્રેટેજી રાખવી જોઈએ? અપસાઇડ માં જેટલું મળે જેને લોંગ પોઝિશન અટકાવી દો, હું કહીશ કે 46-48 નો એક્ઝિટ થવું જોઈએ. ઓકે પ્રતિક, એક આપનો પણ વ્યૂ સમજવા માંગે છું. આ તો ઈએલએસએસ પ્લાન જેવું થઈ ગયું છે 3 વર્ષના. ઓલરેડી બધા જે યસ બેંકના શેર હોલ્ડર્સ છે બધાને મેસેજ પણ આવી ગયા છે કે એમના કેટલા શેર એમની જે પોતાની હોલ્ડિંગ હતી એમાંથી હવે લોકઇનમાં જતા રહ્યા છે 3 વર્ષની. તો કદાચ આ જે પ્રાઇસીસ આવતા દેખાઈ રહ્યા છે એટલે આપણે રિયલ પ્રાઇસીસ તરીકે ના જોવા જોઈએ, કારણ કે જો આ રિયલ પ્રાઇસીસ હોય અને આપણે જોઈએ તો જે લોકઇનમાંથી નીકળી જાય તો કદાચ આપણને આ ભાવ યથાર્થ રહેવી શક્યતા ઓછી છે, કારણ કે આમાં રિટેલ ઇન્વેસ્ટર્સથી માંડી અને એચએનઆઈઝ ઇન્સ્ટિટ્યુશન્સ ઘણા બધા લોકો હવે આ 3 યરના ઈએલએસએસ સ્કીમની અંદર બ્લોક થઈ ચૂક્યા છે. વિક્રમ, સિમ્પલ એક જ વાક્યમાં કહેવા માંગીશ કે યસ બેંક ઉપર સમય અને મગજ બગાડવાની કોઈ જરૂર નથી. જે ઇન્વેસ્ટરના ઈએલએસએસ થઈ ગયા છે ઇન્વેસ્ટરને 3 વર્ષ પહેલાં, જો ગવર્મેન્ટ તરફથી કોઈ વચ્ચે કોઈ રસ્તો ના આવે તો એમાં નીકળવાનો ચાન્સ મળવાનો નથી. તો હવે આ સ્ટોકમાં શું કરવું એની ચર્ચા કરવાની જગ્યાએ મને લાગે છે કે જે સારા સ્ટોક્સમાં ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે એ તરફ માઇન્ડ ડાયવર્ટ કરવું અને એની ઉપર અભ્યાસ કરવો વધારે બેટર રહેશે. કારણ કે આ વખતે લગભગ પહેલી વાર એવું થતું જોવા મળ્યું છે કે રિટેલ ઇન્વેસ્ટર જે સામાન્ય રીતે પીટાતા સ્ટોકને ખરીદીને ખુશ થતો હોય છે એ 10-9 વખત નુકસાન કરતો હોય છે, પરંતુ 1-2 વાર સત્યમ જેવી લોટરી લાગતી હોય છે. યસ બેંકમાં પણ રિટેલ ઇન્વેસ્ટર એવું માનીને ચાલતો હતો શરૂઆતના 1-2 દિવસમાં, જે 5 રૂપિયાનો ભાવ થયો એની આસપાસ ખરીદ્યા પછી, કે આ એક લોટરી લાગી છે, પરંતુ ગવર્મેન્ટે લોટરી ઉપર પંજો લગાવી દીધો છે. તો બેટર છે કે આની ઉપર ચર્ચા કરવાની જગ્યાએ આનું શું થશે આગળ જતા. એ એક વસ્તુ ક્લિયર છે કે જે રીતનું નવું ઇક્વિટી ઇન્ફ્લુશન થયું છે એ પછી આ બેંક ડેફિનેટલી 2-3 વર્ષમાં ફરીથી એક સારી અને સ્ટેબલ બેંક બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ત્યાં સુધી ઈએલએસએસ સ્કીમ તરીકે રોકાણ કરવું હું નથી માનતો કે કોઈ પણ ઇન્વેસ્ટર એને પ્રિફર કરશે. બેટર છે કે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક જેવા સ્ટોકમાં જે મેજર કરેક્શન જોવા મળ્યા છે આ બધા સ્ટોક્સને ધ્યાનમાં રાખીએ અને આ બધા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવાનો પ્રયત્ન કરીએ કે જે લાંબા ગાળે વધારે સારા રિટર્ન્સ આપી શકે. આવ્યો તમે અહીંયા લઈને ચાલી શકો છો. સાથે આજે આઈટી કાઉન્ટર્સ ઉપર આપણને એક ફોકસ રહેતું દેખાશે. બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયા આપણને અંડર પરફોર્મનું વ્યૂ છે, પણ ટીસીએસ જો આજે 3.5%ની મજબૂતી તરફના ટ્રેન્ડમાં આગળ વધી રહ્યું છે. બ્રિજેશ, કોઈ વ્યૂ આપનો ટીસીએસ માટે? અગર તમે જો બિફોર ધીસ ફોલ આ રેન્જમાં હતો, નીચેમાં જો સપોર્ટ હતો સમવેર અરાઉન્ડ 2019-15 અને અપસાઇડ હતો સમવેર અરાઉન્ડ 2250-2300. નાઉ ધીસ રેન્જ હેઝ બીન બ્રોકન એન્ડ હેઝ ડ્રેસ્ટિકલી મૂવ ડાઉન. અગર તમે વીકલી ચાર્ટ જો, સો 1750 નાઉ હેઝ બીન એક્ટિંગ એઝ અ ટફ રેઝિસ્ટર. સો મને લાગે છે સ્ટીલ ડાઉનફોલ છે આમાં. નો બોટમ ફિશિંગ કેન બી ડન till stock doesn't give closing above 1750, use this as going for a sell opportunity. So 1750 no stop loss muko, which one is sala che downside mane lage che immediate jo support che 1580 or 1600 no band che, that would be your first resistance, but mane lagto nahi that would be holding on because overall trend has been down. 1400 would be the level to watch, so 1400 would be the target initially which I would be looking for. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને ટીસીએસ માટેનો. અને સાથે હવે નજર કરીએ ટ્રેડિંગ કોલ્સ ઉપર. સૌપ્રથમ જિગ્નેશ, આપનાથી શરૂઆત કરીએ, કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે આપના? જી વિક્રમ, મારા 2 ટ્રેડિંગ કોલ છે, બંને બાય સાઈડ ના છે. પહેલું એક કાઉન્ટર છે સુદર્શન કેમિકલ. ગઈકાલે અહીંયા એક સ્ટેલર અપનું હતી અગેન્સ્ટ ધ માર્કેટ ટ્રેન્ડ, આ સ્ટોક ઉપર ને ઉપર ગયો હતો. હું એમ માનું છું કે ગઈકાલના જે ટ્રેડિંગ સેશન હતો એનું મીન 364 ને સ્ટોપ લોસ ગણવો જોઈએ. 410 ના ટાર્ગેટ આવનાર 2 વીકમાં અનફોલ્ડ થશે એવો મારો મત છે. બીજું એક કાઉન્ટર છે રાડીકો ખેતાન. રાડીકો ખેતાન પહેલેથી અપટ્રેન્ડિંગ સ્ટોક હતો, જ્યાં સુધી માર્કેટમાં મોટી ડાઉન મૂવ નથી જોવા મળી ત્યાં સુધી આ કાઉન્ટર ઉપરના લેવલ સર કર્યા હતા. ગઈકાલના દિવસે એક નીચેની તરફ વધારે મોટા શેડો વાળી કેન્ડલ જોઈ છે અને એ જોઈને એવું લાગે છે કે અહીંયા પણ બાઇંગ ઇમર્જ થયું છે. સ્ટોપ લોસ 290 નો રાખવો જોઈએ, ટાર્ગેટ 335 ના બને છે. 2 વીકમાં અહીંયા પણ ટાર્ગેટ અચીવ થતા જોવા મળશે એવો મત છે. ઓકે, તો આ ટ્રેડિંગ કોલ્સ અત્યારે ઘણા સમય બાદ આપણે જે બાઇંગ કોલ્સ તરફના મૂડ જોઈ રહ્યા છે દેખાઈ રહ્યો છે અત્યારે જિગ્નેશ તરફથી, અને બંને કોલ એમના ખરીદદારી તરફના છે. બ્રિજેશ, આપના ટ્રેડિંગ કોલ્સ?
છે એન્ડ બોથ ઓન ધ સેલ સાઇડ. ફર્સ્ટ કોલ છે પિરામલ એન્ટરપ્રાઇઝિસ, ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ બીન વીક, વેચવાની સલાહ છે. પ્રીવિયસ ડે નો ક્લોઝિંગ હતો 879 નો, સો પ્રેઝન્ટ રેટ કેન બી યુઝ ટુ ગો શોર્ટ. સ્ટોપ લોસ મૂકો તમે 910 નો બિફોર ધ ટાર્ગેટ ઓફ 820. બીજી કોલ છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી, લોઅર હાઈ ફોર્મેશનમાં ચાલે છે, ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ, ઇટ હેઝ બીટન ડાઉન, સો વેચવાની સલાહ છે આમાં પણ. 910 વુડ બી ધ સ્ટોપ લોસ, યોર ટાર્ગેટ વુડ બી 840 to 845. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી 2 to 3 ટ્રેડિંગ સેશન. ઓકે, તો આ કાઉન્ટર અત્યારે બ્રિજેશની તરફથી. અમિત, આપના ટ્રેડિંગ કોલ્સ ક્યાં રહેશે? મારે બે રહેશે, બે સેલ સાઇડ રહેશે. એક તો સૌથી પહેલો છે ઇન્ફોસિસ, જે હિસાબથી ટીસીએસ અને ઇન્ફોસિસ બે આઈટી કાઉન્ટર્સ આપણે જોયું ગઈકાલે, જે હિસાબથી પરફોર્મ કરતા દેખાણું છે, કમ્પ્લીટલી આપણે જોશું તો સેલિંગ પ્રેશર આવતા દેખાણું છે. જે હિસાબથી કોલ્સ ને પોઝિશન શિફ્ટ અને ડાઉન સાઇડ માં દેખાડી રહી છે, એ હિસાબથી લાગે છે કે સેલિંગ પ્રેશર બે કાઉન્ટર્સ માં વધી શકે છે. ઓવરઓલ આઈટી કાઉન્ટર સેલિંગ પ્રેશર આપણને વધતા દેખાડી શકે. જોશું તો વીકલી બ્રેકડાઉન, બે બ્રેકડાઉન આપી દીધું છે, જે મંથ વીકલી માં આપણે જોશું તો ટ્રેન્ડ લાઇન બ્રેકડાઉન બી આપતા દેખાડી રહ્યું છે. સો કરન્ટલી લાગે છે કે ઇન્ફોસિસ આપણે શોર્ટ કરીને જવું છે, કારણ કે કમસે કમ એનાથી 40 થી 50 પોઈન્ટ નો ઘટાડો આપણને આવનારા 2 થી 3 દિવસ અંદર દેખાડી શકે છે. સો કરન્ટલી ઇન્ફોસિસ શોર્ટ કરો, નીચેમાં ટાર્ગેટ છે 540 નો, ઉપરમાં 610 નો સ્ટોપ લોસ, ઇન્ફોસિસ સેલ કરવું છે. જે બીજો કાઉન્ટર છે એ છે બજર પ્રિન્ટ. બજર પ્રિન્ટ આપણે જોશું તો ગઈકાલે 200 EMA નીચે બહુ ટાઈમ પછી આપણે જોશું તો બ્રેકડાઉન આપ્યો છે, અને કરન્ટલી ફ્રેશ બ્રેકડાઉન એનાથી દેખાડી રહ્યો છે. બજર પ્રિન્ટ પાછળ એક નવું એનાથી પોઝિશન ક્રિએટ કરવી હતો. સો કરન્ટલી લાગે છે કે બજર પ્રિન્ટ એનાથી ખાસ હોય ફોલ આપણે દેખાડી શકે છે. બજર પ્રિન્ટ 414 થી 405 ના લેવલ આપણને આવવાના જોશું. 242 ના અંતર રાખીને આપણે બજર પ્રિન્ટ સેલ કરવી છે. ઓકે, તો આ ટ્રેડિંગ કોલ્સની સાથે પ્રતિત પણ આપણી સાથે. પ્રતિત, આપના રડાર ઉપર કોઈ એવા એક બે સ્ટોક છે જેમાં અત્યારે હવે પહેલા ઇન્સ્ટોલમેન્ટની ખરીદદારી કરવી જોઈએ? મને લાગે છે કે તમે નિફ્ટી 20 છે કે ઘણા ETF છે, નિફ્ટી 50 છે કે નેક્સ્ટ 50 છે, આઈ થિંક આ લેવલે તમે એઝ એ રિટેલ ઇન્વેસ્ટર, સ્મોલ ઇન્વેસ્ટર ત્યાં રોકાણ કરવું વધારે બેટર હશે. સ્ટોક સ્પેસિફિક મુશ્કેલી એ છે કે સ્ટોકની જે વોલેટિલિટી હશે એને રિટેલ ઇન્વેસ્ટર કદાચ આવનાર સમયમાં જેરવી શકશે કે નહીં, એ મોટો ક્વેશ્ચન છે. જે પરિસ્થિતિ થઈ છે તો બેટર છે કે આ પ્રકારના કોઈ બાસ્કેટ લેશો તો કદાચ ત્યાં વોલેટિલિટી ઓછી રહેશે ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક કરતાં. અને જો કોઈ સ્ટોકમાં ખરીદી કરી ત્યાં ફેવરેબલ કે અનફેવરેબલ સિચ્યુએશન થવાની સંભાવના વધારે રહેશે રાધર દેન ઇન્ડેક્સ અથવા તો ETF, તો મારી સલાહ સૌથી પહેલાં તો આ રહેશે. બીજી એક વસ્તુ જે મને ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે હાલના સંજોગોમાં, કે ભગવાનની મહેરબાનીથી અને ગવર્મેન્ટની જે રીતના અત્યાર સુધીના પ્રયત્નો રહ્યા છે એને કારણે ઇન્ડિયામાં આ વાયરસ હજુ સુધી જોઈએ પ્રકારના પગપેસારો કરી શક્યો નથી. અને જે રીતની સ્ટડીઝ છે જોતા 4th અને 5th સપ્તાહ, જ્યાં આપણે 4th સપ્તાહમાં આઈ થિંક એન્ટર થયા છે, આ સપ્તાહ મહત્વના રહેતા હોય છે. અને જો આ 2 સપ્તાહમાં પણ મને લાગે છે કે જે રીતના ગવર્મેન્ટના પ્રયત્નો છે એના એ પ્રમાણે જો કોઈ મેજર ડેન્ટ નથી થતો કે કોઈ મેજર પેશન્ટ નથી વધતા, તો પછી મને લાગે છે કે ઇન્ડિયા એક સ્વીટ સ્પોટમાં આવી જશે. ખાસ કરીને અત્યારે તમે જોશો તો ડેઇલી FIIs તરફથી 3000+ કરોડની વેચવાલી થઈ રહી છે, નિયરલી 40,000 કરોડની સેલ ઓફ છેલ્લા 1-1.5 મહિનામાં જોવા મળ્યું છે. ગ્લોબલ લેવલે પણ આ સેલ ઓફ જોવા મળી રહ્યું છે. પરંતુ જો ઇન્ડિયામાં પરિસ્થિતિ બીજા કન્ટ્રીઝ કરતાં ખરાબ નથી થતી, તો મને લાગે છે કે એપ્રિલ મહિના પછી તમે જોશો કે જે યુરોપના ફંડ્સ છે કે જ્યાં યુરોપની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે, યુએસના ફંડ્સ છે કે જ્યાં યુએસની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે, એ ફંડ્સ તમને બાકીના કન્ટ્રીઝ ખાસ કરીને ઇન્ડિયા જેવા કન્ટ્રીઝમાં એ પૈસા પાછા લાવતા જોવા મળશે, મોટા પાયે લાવતા જોવા મળશે, કારણ કે ત્યાં લિક્વિડિટી હાલમાં સતત વધી રહી છે. આ ફેક્ટર્સ અત્યારે આપણી સમક્ષ છે અને પ્રી ઓપનના બિડ્સ આપણને સેટલ થતા દેખાઈ ચૂક્યા છે. 1% મજબૂતી સાથેની શરૂઆત મેજર ઇન્ડેક્સીસમાં દેખાઈ રહી છે. મિડકેપ 12% મજબૂતી સાથે સ્મોલ કેપ લાલ નિશાનમાં અને બેંક નિફ્ટી 1% મજબૂતી સાથે 23,348 સ્તર ઉપર આપણને શરૂઆત આપે એવા સંકેત બનતા દેખાઈ રહ્યા છે, જેમાં SBI નું કાઉન્ટર અત્યારે આપણને બેન્કિંગ સ્પેસની લીડ લેતું દેખાઈ રહ્યું છે. આપણે ઓલમોસ્ટ જુઓ તો અહીંયા પ્રી ઓપનની અંદર જ 2% તેજી તરફનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. બ્રિજેશ, લોંગ જશો કે પછી અહીંયા શોર્ટ કરશો? SBI નો જો રેઝિસ્ટન્સ છે ઉપરમાં 240 to 245 બેન્ડ નો છે,
Overall trend has been negative, but 200 to 205 is the support. So overall, if you talk about trend, it is still negative. If you look at the stop loss, it is 245. And downside play for the target of 205 or say 210. Okay. 205-210 સુધીના ટાર્ગેટ નીચેની તરફ આવતા દેખાઈ શકે તેમ છે. એસબીઆઈમાં ઉછાળો આવે છે તો વેચવાલી કરવાની સલાહ. 242-245 વચ્ચેના તમે સ્ટોપ લોસ રાખી શકો છો. મહત્વનું રહેશે જે લાસ્ટ 52 વીક લો હતો એ 244નો હતો આ કાઉન્ટર માટે, તો એ જ લેવલ અત્યારે હવે એક મોટા રેઝિસ્ટન્સ તરીકે આપણને દેખાશે. તો રેગ્યુલર સેશન શરૂ થવાને એક મિનિટનો સમય બાકી છે. જે બીગ સેટલ થતા દેખાયા છે અને બાદ સ્ટોક પ્રાઇસીસ જે આપણને સેટલ થતા દેખાયા છે એની વાત કરી લઈએ. ઇન્ડિયા સિમેન્ટ જે મોટા ઇન્વેસ્ટર્સની ખરીદદારીના સમાચારના પગલે ગઈકાલે પણ ગ્રીન પીકમાં હતો, આજે બીજી 8.5% મજબૂતી માટેના સંકેત આપી રહ્યું છે. સીજી પાવર, લક્ષ્મી વિલાસ બેંક, અદાણી ટ્રાન્સમિશન, તેજસ નેટવર્ક, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આરબીએલ બેંક, આ કેટલાક એવા કાઉન્ટર્સ છે જે આજના દિવસની શરૂઆત આપણને એક મજબૂત આપતા દેખાઈ શકે તેમ છે. અને ઓવરઓલ મિસાઇલ ઇન્ડેક્સ કે પછી લાર્જ કેપ કાઉન્ટર્સ જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટરની ખરીદદારી છે, તો ઇન્ડેક્સને આનાથી એક આજે પુશ મળતું દેખાઈ શકે તેમ છે. પણ હવે આ પુશ કેવી રીતે હોલ્ડ થાય છે દિવસ દરમિયાન એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અમેરિકન બજારના ફ્યુચર્સ તો જોઈને અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છે, પરંતુ અમેરિકન બજારના ફ્યુચર અહીંયા આપણે નેગેટિવ થતા દેખાયા, લાલ નિશાનમાં આવતા દેખાયા. તો ગઈકાલનો પણ જે ઘટાડો હતો એને આજે આપણે બજારમાં પ્લે કરતા દેખાઈ શકીશું, પણ હોપસો કે આપણે આ સિનારી આજના દિવસમાં જોવા ન મળે. ઇન્ડેક્સ બહારના જો કેટલાક કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ જેમાં પણ આપણને એક સારી એક્શન છે, એમાં મેટ્રોપોલિસ હેલ્થકેરનું એક કાઉન્ટર છે, ત્યાં આપણને મજબૂતી દેખાઈ રહી છે. નિપોન લાઈફ, ડિક્સન ટેકના કાઉન્ટર છે, ત્યાંથી પણ એક સારી સ્ટ્રેન્થ બિલ્ટઅપ થતી જોવા મળી રહી છે. બજાર હવે રેગ્યુલર સેશનમાં આવી ચૂક્યા છે. 9,300 શરૂઆત, અને અત્યારે આપણે જોયો તો 100 પોઈન્ટની મજબૂતી નિફ્ટીમાં અને 300 પોઈન્ટની મજબૂત શરૂઆત થઈ છે આપણને. બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર 23,300 ઉપર, ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો દેખાઈ રહ્યો છે. એસબીઆઈના ફ્રન્ટ ઉપર જો ત્યાં પણ આપણને 2.5% મજબૂતી, 2.5% મજબૂતી એક્સિસ બેંકમાં આવતી જોવા મળી રહી છે. એટલે ફાઇનાન્શિયલ સેક્ટરના ફ્રન્ટ ઉપર આપણને જે મોટી વીકનેસ જોઈ રહ્યા હતા ત્યાં આપણને એક બ્રેકથ્રુ મળતું આજે દેખાઈ રહ્યો છે. થોડુંક એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંકનું કાઉન્ટર છે, ત્યાં આપણને એક સારી મજબૂતી બિલ્ટઅપ થતી જોવા મળી રહી છે. એસબીઆઈના ફ્રન્ટ ઉપર તો મજબૂતી બિલ્ટઅપ થઈ, પણ હવે ફરી પાછા આપણે લાલ નિશાનમાં આવી ચૂક્યા છીએ. તો ઉછાળો ટક્યો નથી અને એક જ મિનિટની અંદર આપણે જોઈએ તો આપણે ફરી પાછા લાલ નિશાનમાં આવતા દેખાય છે. પણ ચિંતાની વસ્તુ નથી, માર્કેટ અત્યારે ખાસા વોલેટાઇલ છે. આ ઘટાડો આવ્યો છે, ફરી પાછો આપણે સુધારો પણ આવતા જોઈ શકીશું. લાલ નિશાનમાં હવે સેન્સેક્સ નિફ્ટી પણ પહોંચતા દેખાઈ રહ્યા છે. તો એક સામાન્ય ઉછાળા સાથેની શરૂઆત આપણે જોઈ, સારા એવા પોઈન્ટ વાઇઝ તો એક્શન જોવા મળી, પણ એ એક્શન બાદ સીધું આપણે જોઈએ તો બેંક નિફ્ટી 500 પોઈન્ટ નીચે આવી ચૂક્યું છે. અમિત, કોઈ કોલ રહેશે બેંક નિફ્ટી માટે આજે? અત્યારે ફરી પાછી લાલ નિશાન તરફની કૂચ આગળ વધી છે. બેંક નિફ્ટી અને નિફ્ટી બે માટે કોલ છે. બેંક નિફ્ટી આપણે શોર્ટ કરીને જવું જોઈએ. બેંક નિફ્ટી જે ગઈકાલનો આપણે ઇન્ટ્રાડે ચાર્ટમાં જોઈએ ટ્રેન્ડ લાઈન એ બ્રેક કરતા દેખાડી રહ્યું છે. કરન્ટલી સમાન લાગેલી બેંક નિફ્ટી સેલ કરો, જે 22,800નો લેવલ ફ્યુચરમાં બ્રેક કરશે, કમસે કમ આપીને 22,600-22,550 થોડા બેંક નિફ્ટી સેલ કરવું જોઈએ. જે બીજો છે નિફ્ટી, નિફ્ટી એનાથી લાગી રહ્યું છે કે 9,050 ના લેવલ આપણને કરન્ટલી થોડા સમયમાં દેખાડી શકે છે. તો નિફ્ટી સેલ કરવું જોઈએ. એનાથી કેશમાં 9,050 અને 9,020 ના લેવલ આપણને દેખાડી શકે છે. ઉપર હું કહીશ કે 9,140 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓકે, તો આ વ્યૂ બેંક નિફ્ટી માટે. આજના દિવસમાં વિશેષ આપનો બેંક નિફ્ટી માટેના જે શોર્ટ કોલ પણ હતો અને જે પ્રમાણે આપણે અત્યારે ફિગર્સ આવતા જોઈ રહ્યા છે, અહીંયા કોઈ આપ રિવાઇઝ કરશો ટાર્ગેટને? સી 23,400 or 23,450 આ બેન્ડ વુડ બી એક્ટિંગ એઝ અ રેઝિસ્ટન્સ. સો નાઉ કીપિંગ ધેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ પ્રેઝન્ટ રેટ આઈ વુડ નોટ બી ગોઈંગ શોર્ટ, બટ વી કેન રિવાઇઝ ધેટ થિંગ. ઓર કોઈ ઉછાળ આવે તો વેચવાની પણ સલાહ છે. અને એગ્રેસિવ ટ્રેડિંગ માટે તમે જો 22,800 નો માય ટાર્ગેટ, આઈ વોઝ બીન હેવિંગ અ ટાર્ગેટ, સો દેટ કેન બી કેપ્ટ એઝ અ સ્ટોપ લોસ એન્ડ નાઉ લુક ફોર 22,000. સો આ મારી સલાહ છે, આમાં પણ વેચવાની. 22,800 વુડ બી ધ સ્ટોપ લોસ, 22,000 વુડ બી ધ ટાર્ગેટ વિચ આઈ વુડ બી લુકિંગ ફોર. સાથે જિજ્ઞેશ, થોડુંક બાઉન્સ આજે એન્ટિસિપેટ કરી રહ્યા હતા, પણ આવ્યું બાઉન્સ અને ફરી પાછા આપણે નીચે આવ્યા.
હવે ફરી પાછી આપણે ઉપરની સાઈડને આપણે થોડું રિઝ્યુમ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. વોલેટિલિટી અને ઇનએવિટેબલ દેખાઈ રહી છે અત્યારે જે માર્કેટનો સિનારિયો છે એમાં. તો આ પર્સપેક્ટિવને જોતા શું લાગે છે, જો ખરીદદારી કરવી હોય મજબૂતી સાથે હૃદય મજબૂત કરીને, તો શું લાગે છે કયા લેવલ્સને તમે સજેસ્ટ કરશો? વોલેટિલિટી રહેવાની જ છે અને આ વોલેટિલિટી લાંબો સમય રહેશે. આઈ થિંક તમે 2008માં જ્યારે યુએસનો વિક્સ જે ઉપરમાં 88-89 ની આસપાસ ગયો હતો, એ પછી નિયરલી કમ્ફર્ટ ઝોનમાં આવતા એને 4-5 મહિના લાગ્યા હતા. ત્યાં સુધી નિયરલી અનકમ્ફર્ટ ઝોનમાં રહ્યો હતો. તો જો 4-5 મહિના એ સમયે યુએસ વીક્સ 70-75 ઉપર ગયા પછી 40-80 વચ્ચે 4-5 મહિના રહ્યો હોય તો આ પરિસ્થિતિ મને લાગે છે કે આ વખતે પણ રહેશે. કારણ કે યુએસ વીક્સ તમે જોવા જાઓ તો હિસ્ટોરિકલી 2008માં આ પ્રકારના લેવલે ગયો હતો ને એ પછી આજે આપણને ફરીથી એ લેવલની આસપાસ જોવા મળી રહ્યો છે. તો આવા સંજોગોમાં મને લાગે છે કે ડેફિનેટલી વોલેટિલિટી ઘણી મોટી રહેવાની છે. આપણા ત્યાં પણ વીક્સની જે પરિસ્થિતિ છે એ બતાવે છે કે આ રીતની વોલેટિલિટી રહેશે, બંને તરફના મૂવ આવશે. પરંતુ એટલીસ્ટ આ સપ્તાહની વાત કરવા જઈએ તો આ સપ્તાહ દરમિયાન એવું લાગી રહ્યું છે, એવું ફીલ આવી રહ્યું છે, જે રીતે યુરોપના માર્કેટમાં પણ તમે જોશો કે વન સાઇડેડ ફોલ આવ્યો છે ઉપરના લેવલથી 30% પ્લસનો, કે જ્યાં એક પણ રિકવરી નથી આવી. તો આ વીક માટે એવું લાગી રહ્યું છે કે ગ્લોબલ લેવલે જો કોઈ મેજર નેગેટિવ રીઝન નથી આવતું કોરોના વાયરસને લઈને, તો એટલીસ્ટ આ વીક માટે ગ્લોબલ માર્કેટ્સ થોડાક સેટલ ડાઉન થતા જોવા મળી શકે છે. એટલે કે ડાઉનસાઇડ થોડી ઘણી લિમિટેડ રહી શકે છે, નિકાદ બાઉન્સ બેક આવવાની સંભાવના બની શકે છે. આ પર્સપેક્ટિવ અત્યારે આપણને મને તો દેખાઈ રહ્યો છે જે પ્રમાણેનો માર્કેટનો સિનારિયો થઈ ચૂક્યો છે. વેચવાલી પણ એટલી બધી થઈ ગઈ છે કે હવે અત્યારે કદાચ નવા શોર્ટર્સને પણ થોડુંક બજાર ઉપર આવે તો શોર્ટ કરવા માટેની એક જગ્યા મળતી દેખાશે. સ્ટોક સ્પેસિફિક એક્શનમાં જઈએ. ટાટા સ્ટીલ, વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલ, બધા મેટલ સ્ટોક્સ આજે આપણને રિકવરીના મૂડમાં દેખાઈ રહ્યા છે. જિગ્નેશ, પુલબેક તરીકે જોવો છો કે પછી અહીંયા આપણને ઉપરના લેવલે ફર્ધર શોર્ટ કરવા માટેની હવે રાહ જોવી જોઈએ, શું કહેશો આપ? વેલ, એક પુલબેક ટોન છે અને મને એમ લાગે છે કે પુલબેક ટોન અહીંયા થોડોક વધારે ઉપર પણ આવવો જોઈએ. જસ્ટ બીકોઝ કે જેટલા બી મેટલ કાઉન્ટર્સ હતા, ટાટા સ્ટીલ, વેદાંતા, હિન્ડાલકો, આ જેટલા બી સ્ટોકની આપણે વાત કરીએ, એ લોકો પહેલેથી નેગેટિવ ટેરેટરીમાં હતા. ઇવન આપણું માર્કેટ પડવાની શરૂઆત થઈ કોરોનાના ડરના લીધે કે યસ બેંક ફોલઆઉટના લીધે, એની પહેલાથી આ બધા કાઉન્ટર પડે છે. એટલે મને એમ લાગે છે કે અહીંયા એક ઉપરની તરફનું મૂવ આપણે જોઈ શકીએ. ઉપરની તરફની મૂવ આવતા પણ વાર લાગશે, કારણ કે આ બધા સ્ટોક પહેલેથી ડાઉન ટ્રેન્ડ ટેરેટરીમાં છે. મારા મતે અહીંયા શોર્ટ સેલનું એટલીસ્ટ અત્યારના નવી મંદી થાય એવી જગ્યા નથી. અહીંયાથી એક પુલબેક થશે. જે લોકો બહુ જ શોર્ટ ટર્મ ટ્રેડર છે તે લોકો મને એમ લાગે છે કે થોડું બાય કરીને પણ ચાલી શકે. મને અહીંયાથી એક સેફ બેટ લાગે છે, ફક્ત ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે જે લોકો હાઈ વોલેટિલિટી ટ્રેડ કરતા એ લોકો માટે 289 નો સ્ટોપ લોસ ટાટા સ્ટીલમાં રાખવામાં આવે તો મને એમ લાગે છે કે ઉપરની તરફ ટાટા સ્ટીલ 331-335 ના લેવલ વેરી શોર્ટલી અચીવ કરી શકે. તો આ અત્યારે આપણને મેટલ સ્પેસ માટેની એક્શનનું ફ્રન્ટ દેખાઈ રહ્યું છે. આ સિવાય બીજા જો કેટલાક કાઉન્ટર્સની વાત કરીએ જેમાં આપણને પ્રેશર આજના દિવસે આગળ વધતું દેખાઈ રહ્યું છે, એમાં એક આઈસીઆઈસીઆઈ બેંક છે. બ્રિજેશ, આઈસીઆઈસીઆઈ બેંકમાં ખરીદદારી માટેનો વ્યૂ રહેશે? કારણ કે ઓવરઓલ બેન્કિંગ સ્પેસ આજે આપણને થોડુંક એક કદાચ સપોર્ટિવ બનતું દેખાય એવા સંકેત જોવા મળી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં 382-384 નો સપોર્ટ છે, બટ અગર તમે વીકલી ચાર્ટ ઓર ડેલી ચાર્ટ જો, દેર ઇઝ નથિંગ પ્રોમિસિંગ રાઇટ નાઉ. સો રાઇટ નાઉ આઈ વુડ નોટ બી ગોઈંગ શોર્ટ, નોર આઈ વુડ બી ગોઈંગ બાય. બટ 380-384 નો સપોર્ટ છે. ઇફ ધેટ થિંગ બ્રેક્સ, દેન ડેફિનેટલી વન કેન ગો ફોર અ સેલ સાઇડ. ત્યાં સ્ટોપલોસ મૂકો તમે 395 નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 355-360. સો ટ્રેન્ડ ડાઉનમાં છે, એન્ડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 382-384 નો છે, બટ દેટ ડઝન્ટ મીન દેટ બાઉન્સ આપશે. ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ બીન ડાઉન, સો જસ્ટ વેટ દેટ 380 ક્લોઝ. ઇફ ઇટ બ્રેક્સ એન્ડ ઇફ ઇટ ટ્રેડ્સ બિલો, દેન ગો ફોર અ સેલ સાઇડ. ત્યાં સ્ટોપલોસ મૂકો તમે 395 નો એન્ડ લુક ફોર ધ ટાર્ગેટ ઓફ 355 હશે. 350 અરાઉન્ડ.
તો વ્યુ અત્યારે આપણને આઈસીઆઈસીઆઈ બેંક માટે. સાથે જ અમિત, સન ફાર્માનું કાઉન્ટર જોવા આવજે, આપણે સવારે પણ વાત કરી હતા, આજે પણ આ સ્ટોક અત્યારે 1.5% મજબૂત છે. એડવાઇસ રહેશે અહીંયા ખરીદદારી માટેની? સનફાર્મમાં સાચું મેં સર અરજીત સાથે તમને નોટ કરીશ કે નિફ્ટીના બારામાં અત્યારે આપણે જોશું તો ઇન્ડિયા વીક જે હિસાબથી સ્પાઇકઅપ લીધું છે, આપણે જોશું ઇન્ડિયા વીક 26% ઉપર લીધું, 62 અબવ નીકળી ગયું છે. એના સાથે જ લાગે નિફ્ટી જે હિસાબથી સેલિંગ પ્રેશર દેખાડી રહ્યું છે. અને સાથે આપણે ફાર્મા કાઉન્ટર્સ ની વાત કરે અને સાથે નિફ્ટી ની વાત કરે તો ગઈકાલે જે ફર્સ્ટ હાફમાં ફાર્મા કાઉન્ટર્સ હોલ્ડ કરીને રાખ્યું હતું ત્યારબાદ સેકન્ડ હાફમાં જે હિસાબથી પોઝિશન એક્ઝિટ થઈ ગઈ. સાથે જ આપણે સન ફાર્મા જોયું તો સન ફાર્માનું ભી આપણે જોશું તો વીકલી ચાર્ટમાં જે રિટ્રેસમેન્ટ આવ્યું છે જે ડાઉન સાઈડમાં 370 નો સપોર્ટ નો છે રિટ્રેસમેન્ટ. 370 બ્રેક કરે છે તો મને લાગે છે ખાસ એવો ફોલ આપણને સન ફાર્મામાં દેખાડી શકે છે. કેમ કે જે હિસાબથી મંથલી ચાર્ટ અને વીકલી ચાર્ટ ની કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે એ હિસાબથી લાગે છે કે ટ્રેન્ડ નેગેટિવ થઈ શકે છે. સો કઈક એક વાર વેટ કરો, બ્રેક કરશે તો શોર્ટિંગ પોઝિશન ક્રિએટ કરો. કમ સે કમ આપણને 5-6% નો ઘટાડો આપણને સંસ્થામાં 370 નીચે દેખાડી શકે છે. તો કરંટ લોકો એ વેટ કરો, જેમ 370 બ્રેક કરજે શોર્ટ પોઝિશન ક્રિએટ કરો, નીચે 340 ના ટાર્ગેટ છે, ઉપર 382 ના સ્ટોપ લોસથી સંસ્થામાં સેલ કરવું છે. ઓકે, અને આ દરમિયાન જો નિફ્ટી અત્યારે ફરી 9100 નીચે કારોબારમાં આગળ વધી ગઈ છે, 2% નો ઘટાડો. બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જો તમે 22500 ની નીચેનું સ્તર અને 700 પોઈન્ટનો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. અગેઈન આપણે એક જે ડાઉનફોલ છે તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છીએ અને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જે ત્યાં થોડી ઘણી આપણે એક સ્ટ્રેન્થ જોઈ રહ્યા હતા એ ફ્રન્ટ ઉપર પણ આપણને વીકનેસ આવતી દેખાઈ રહી છે. પણ આજે કેટલાક ફ્યુચરના કાઉન્ટર્સ કે જેમાં આપણને હજુ પણ થોડા લોંગ સાઈડના મૂવ દેખાઈ રહ્યા છે એમાં એક કાઉન્ટર આજે દેખાઈ રહ્યું છે ONGCનું. ઓપન ઇન્ટરેસ્ટ પણ વધ્યો છે 1.25% સુધી અને પ્રાઇસ એક્શન પણ એટલી જ વધી છે. અહીંયા આપણે બ્રિજેશ લાગે છે કે આ સ્ટ્રેન્થ ટકશે કે પછી આ એક પુલ બેક જ છે? વિક્રમ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ આ ત્રણ ટ્રેન્ડમાં અગર તમે જો ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ છે, ઉછાળ આવે, ધેટ શુડ બી યુઝ ટુ ગોઈંગ શોર્ટ, સ્ટીલ ટ્રેન્ડ ઇઝ બીન ડાઉન એન્ડ ધેર ઇઝ નો બોટમ ફોર્મેશન ઇન ઇટ. આજના દિવસમાં 60 રાઇટ નાઉ ચાલે છે, મને લાગે છે ટિલ સ્ટોક ઇઝ બીન ટ્રેડિંગ બિલો 64 ધેટ ઇઝ આઈ એમ યુઝિંગ ફોર વેરી શોર્ટ ટર્મ બેટ. 64 શુડ બી કેપ્ટ એઝ અ સ્ટોપ લોસ. ઇફ ઇટ ગિવ રાઇઝ સમવેર ઓન 61 or 61.5 યુઝ દેટ થિંગ ટુ ગો શોર્ટ, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 52-53. અગર 52 ક્લોઝિંગ થાય બિલો દેટ દેન અનધર ડાઉનફોલ વુડ બી દેર એન્ડ દેટ વુડ બી ટેકિંગ ધ સ્ટોક ટુ ધ લેવલ ઓફ 40 rupees. Right now, trend has been down. 64 should be the stop loss. Go for a sell side for target of 52-53. Okay. So, view આપણને અહીંયા બની રહ્યો છે. પ્રતિક, જે પ્રમાણે ફ્રી પાછા આપણને લેવલ્સ નીચેની તરફ બ્રેક થતા દેખાઈ રહ્યા છે એમાં સર્ટેનલી કેટલાક કાઉન્ટર્સ છે જેના ફ્રન્ટ ઉપર હવે થોડુંક એક વેલ્યુ બાઇંગ માટેનું ધ્યાન રાખી શકાય એમ છે. એક શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સનું કાઉન્ટર છે, અહીંયા આપણને ઓથોરિટીઝ તરફથી પણ કેટલાક સમાચાર આવતા દેખાયા હતા, પ્લસ માર્કેટના સેન્ટિમેન્ટ બંને તરફથી એક સારું એવું પ્રેશર દેખાઈ ચૂક્યું હતું. ઓલમોસ્ટ સ્ટોક આપણને 50% થતો દેખાઈ રહ્યો છે. 1200 રૂપિયાવાળો સ્ટોક અત્યારે 768ની આસપાસ મળી રહ્યો છે. શું ધ્યાન રાખી શકાય અહીંયા? મને લાગે છે કે સન શ્રીરામ ટ્રાન્સપોર્ટ કરતાં હું HDFC બેંક છે, ICICI બેંક છે, આ પ્રકારના સ્ટોક સાથે જવાનું વધારે પસંદ કરીશ. આ પ્રકારના સ્ટોક્સમાં મને કન્વિક્શન વધારે લાગી રહ્યું છે અને જે રીતના ફોલ જોવા મળ્યા છે, સામાન્ય રીતે તેજીના માર્કેટમાં આ સ્ટોક્સ નીચે આવે એના માટે દરેક ઇન્વેસ્ટર પ્રાર્થના કરતા હોય છે અને જ્યારે આ પ્રકારના માર્કેટમાં એક એટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર મળે છે ત્યારે એ ચાન્સ છોડવો ના જોઈએ. જે રીતની પરિસ્થિતિ છે હાલમાં એમાં NBFCsને હજુ આવનાર કેટલા સમય સુધી મુશ્કેલીનો સમય રહેશે, ક્યાં સુધી જે ગ્રોથ છે આવશે એ બધું કહેવું મુશ્કેલ છે. પણ બેન્કિંગ જે કંપનીઝ છે, બેન્કિંગ સેક્ટર છે, એ મને લાગે છે કે આ સીન માહોલમાં થોડુંક વધારે ફેવરેબલ રહેશે. તો બેટર છે કે આ પ્રકારના બેન્કિંગ સ્ટોક સાથે જવું વધારે યોગ્ય રહેશે અને આ જ પ્રકારના સ્ટોકમાં બોટમ ફિશિંગ કરવી જોઈએ. એવિએશન સ્પેસ અને ખાસ કરીને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, રતિત, અહીંયા કોઈ બોટમ ફિશિંગ કરવાની એડવાઇસ રહેશે? આ સ્પેસથી દૂર રહેવાની જ સલાહ રહેશે. મને લાગે છે કે આ જે સિનારીઓ છે કેટલો લાંબો ચાલશે અગેન આપણને ખ્યાલ નથી, તો ત્યાં સુધી કેટલું ડેન્ટ થશે આ કંપનીઓને કેવું મુશ્કેલ છે. વચ્ચે વચ્ચે કોઈ અપસાઈડ આવી શકે છે, કોઈ સ્ટિમ્યુલસ પેકેજ આ સેક્ટરને લઈને જાહેરાત થાય અથવા તો એની અટકળોની પાછળ, પણ એ બધા ઉછાળા એ ટકશે નહીં અને ઉપરના લેવલે વેચવાલી જોવા મળી શકે છે. આ એક એવું સેક્ટર છે કે જ્યાં ટુરિઝમ સેક્ટર હોય કે એવિએશન સેક્ટર હોય, જ્યાં સુધી કોરોના વાયરસની અસર સંપૂર્ણપણે જતી નથી અને
ગ્લોબલ લેવલે પરિસ્થિતિ નોર્મલાઇઝ નથી થતી ત્યાં સુધી મને લાગે છે કે આ સેક્ટરથી દૂર રહેવું વધારે બેટર રહેશે. તો આને ધ્યાનમાં રાખતા ટેકનિકલ આઉટલુકમાં ઇન્ટરગ્લોબ એવિએશનના ફ્રન્ટ ઉપર શું લાગે છે અમિત, શોર્ટ કરી શકાય? શોર્ટ કરીને આપણે જવું જોઈએ, કેમ કે જે હિસાબથી એરલાઇન્સ અત્યારે સિચ્યુએશન બની રહી છે કોરોના વાયરસ ના લીધે, એ મને લાગે છે કે બહુ ક્રુશિયલ સિચ્યુએશન છે. કરન્ટલી જે હિસાબથી શોર્ટ ગેપ ડાઉન ઓપન થયું છે, નીચેમાં કમસે કમ 1.5% નીચે ઓપન થયું છે, તો કરન્ટલી લાગે છે કે થોડું કોઈ પુલબેક આપણને ઉપરમાં દેખાય છે, 960-62 ના આસપાસ બી દેખાય છે, તો એ લેવલથી શોર્ટ કરો. ઉપરમાં 980 ખાસે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અગર 980 ના ઉપર નીકળે છે તો જ હું કહીશ કે જેટલા શોર્ટ છે કવર કરવા જોઈએ. વધારે એનાથી અગર આજનો જે 940 અગર બ્રેક કરશે, 940 જેમ બ્રેક કરશે કમસે કમ આપણને કાઉન્ટર નીચેમાં 900-890 ના લેવલ ના સુધી દેખાડી શકે છે. તો કરન્ટલી હોલ્ડ રાખી રાખો શોર્ટ પોઝિશન, આ એક પર બી શોર્ટ પોઝિશન ક્રિએટ કરી દઈએ, ઉપરમાં 980 સે સ્ટોપ લોસ લગાડીને જવું જોઈએ આપણે. ઓકે, તો આવ્યું અત્યારે આપણના કાઉન્ટર્સ માટે. ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ ને ઈડી તરફથી જે સમન્સ આવતો દેખાયો છે, પણ સ્ટોક આપણે જોયો તેટલો વીક થતો દેખાયો, કદાચ જગ્યા પણ હવે એટલી બધી બચી નથી આ કાઉન્ટર માટે વીક થવા માટેની. જિગ્નેશ, ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ શું લાગે છે, શોર્ટ લોંગ કે પછી અવોઇડ? આઈ થિંક 3 ગેપ ડાઉન જોયા પછી આ કાઉન્ટર હજી પણ નીચેની તરફ કન્સોલિડેટ કરે છે, જે બહુ સારી વાત નથી. આ સ્ટોક માટે હવે એક રેન્જ બની ગઈ છે. મને લાગે છે કે જે દિવસે આપણા ત્યાં ડાઉન સર્કિટ જોવા મળી, એ માર્કેટનો હાઈ 177 ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સ માટે હતો અને લો 132 નો હતો. હવે એ બે રેન્જમાંથી કોઈ તૂટે તો આપણાથી એક ડિસાઇસિવ બ્રેકઆઉટ માની અને પગલું લઈ શકાશે. મને એમ લાગે છે કે જ્યાં સુધી 177-132 નું લેવલ અકબંધ છે ત્યાં સુધી આ કાઉન્ટર ખાસો સમય માટે કન્સોલિડેટ કરશે. ઓકે, તો આ વ્યૂ ઇન્ડિયા બુલ્સ માટેનો. ઇન્ડિયા સિમેન્ટ આ એક કાઉન્ટર ઉપર પહેલા બ્રિજેશ એક ટેકનિકલ વ્યૂ આપો, ત્યારબાદ પ્રતિત પાસેથી વ્યૂ સમજે કે આજે મોટા રોકાણકારોના રકમ લગાવવામાં આવી છે એનું જ આ એક પુશ છે કે પછી ફંડામેન્ટલી પણ અહીંયા એક્શન જોવા મળી શકશે. તો પહેલા ટેકનિકલ વ્યૂ ઇન્ડિયા સિમેન્ટ માટે બ્રિજેશ શું બને છે આપનો? Vikram, we all know big investment has been done and after that the stock had moved up. Now, તમે વીકલી ચાર્ટ જો, સ્ટોક હેડ મેડ અ બેઝ ફોર્મેશન એટ અરાઉન્ડ 69-70 રૂપીઝ એન્ડ આફ્ટર દેટ ઇટ હેડ શૂટેડ અપ એન્ડ ધ રેઝિસ્ટન્સ વોઝ 88-90 રૂપીઝ. નાઉ ઇટ હેઝ બીન બ્રોકન, ઇટ હેઝ બીન કન્સિસ્ટન્ટલી મૂવિંગ અપ વિથ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ. સો મારી સલાહ છે આમાં, રાઈટ નાવ 100 ચાલે છે, ઇફ ઇટ ટ્રેડ્સ બિલો સમવેર અરાઉન્ડ 95-96 બેન્ડ સુધી આવે, વન કેન ટેક અ લોંગ પોઝિશન ઇન ઇટ. સ્ટોપ લોસ મૂકો તમે 19 રૂપીઝ નો, એન્ડ આઈ એમ લુકિંગ સ્ટોક એટલીસ્ટ ગોઈંગ એન્ડ ટચિંગ અ લેવલ ઓફ 116-120 રૂપીઝ ઇન અ 1 month ઓર 2 month ઓફ ટાઈમ ફ્રેમ. સો રાઈટ નાવ દિસ સ્ટોક ઇઝ લુકિંગ ઓન ધ બાય સાઇડ રાધર ધેન કમ્પેર્ડ ટુ અધર સ્ટોક્સ વોટ વી હેવ સ્પોકન. સો ચાર્ટમાં સરસ લાગે છે, ઇન્ડિયા સિમેન્ટ ઘટાડો આવે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ વુડ બી 90 રૂપીઝ, ટાર્ગેટ વુડ બી 115 or 116 and 120. તો આ ઇન્ડિયા સિમેન્ટ માટે થઈને પ્રતિત આપ શું કહેશો? જી, ઇન્ડિયા સિમેન્ટને વિક્રમ તમે જોશો તો કંપની વાઇઝ તમે સૌથી પહેલાં એનાલિસિસ કરો તો કંપની પાસે ખૂબ જ મોટી કેપેસિટી છે, કંપની પાસે ખૂબ જ સ્ટ્રોંગ બ્રાન્ડ છે અને કંપની પાસે ખૂબ જ સારું અને ખૂબ જ મોટું માર્કેટ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. પણ કંપનીનું જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ ઉપર ક્યારેય ક્રેડિબિલિટી રહી નથી. મેનેજમેન્ટ તરફથી કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ રહ્યા છે અને એને કારણે કંપનીના ફાઇનાન્શિયલ્સ તમે જોશો તે કોન્સ્ટન્ટ નબળા રહ્યા છે. અને આ રીઝન હતું કે આ સ્ટોકને ક્યારેય ઊંચા વેલ્યુએશન મળ્યા નહોતા. પરંતુ હવે જોવા જઈએ કે જે મોટા ઇન્વેસ્ટરો તરફથી આ કંપનીમાં મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે, બની શકે આગળ જતા એ લોકો કંપનીમાં મેજોરિટી સ્ટેક પણ લે, કારણ કે જે રીતે વન સાઇડ રોકાણ થઈ રહ્યું છે એ જોતા મને લાગે છે કે જો આગળ જતા આ પ્રકારે મેનેજમેન્ટ બદલાવની કોઈ વાત આવે છે તો એ ડેફિનેટલી આ કંપની અને કંપનીના શેરહોલ્ડરો માટે ઘણી સારી વાત થઈ શકે છે. કારણ કે કંપની પાસે પ્રોપર કેપેસિટી હોવા છતાં, કંપની પાસે દરેક વસ્તુ હોવા છતાં જે પરફોર્મન્સ નથી આપી શકી એમાં સુધારો આવી શકે છે. છતાં પણ જ્યાં સુધી આ પ્રકારના કોઈ ન્યૂઝ નથી આવતા આ સ્ટોકમાં નવી ખરીદી કરવી થોડીક વહેલી લાગશે.
મને લાગે છે કે સિમેન્ટ સેક્ટરમાં બાકીની કંપનીઓ પણ સારી એવી કરેક્ટ થઈ ચૂકી છે. બે મિડ સાઇઝની કંપનીઓ રામકો સિમેન્ટ અને જેકે સિમેન્ટ આ બંને કંપનીઓએ પાછલા 2-3 વર્ષમાં ઘણા જ સારા નંબર પોસ્ટ કર્યા છે, ખૂબ જ સારું આઉટ પર્ફોમન્સ બતાવ્યું છે અને મને લાગે છે કે જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો આ પ્રકારના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે બેટર રહેશે રાધર દેન ઇન્ડિયા સિમેન્ટ. તો ઇન્ડિયા સિમેન્ટ વોચલિસ્ટમાં રાખી શકાય જો કોઈ કોર્પોરેટ એક્શનને લઈને ન્યૂઝ આવે છે તો પછી ડેફિનેટલી અહીંયા રોકાણ કરવાનો પ્રયત્ન કરાય, પરંતુ ત્યાં સુધી મને લાગે છે કે જેકે સિમેન્ટ કે રામકો સિમેન્ટ વધારે બેટર ઓપ્શન સાબિત થઈ શકે છે. અત્યારે આપણને આ બનતો દેખાયો છે આ સિમેન્ટ સ્પેસ માટેનો. આ સાથે જ રજા લેવાનો પણ સમય. બ્રિજેશ, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપના? ઘણા સ્ટોક વાત કરી, મારી ઇક્વિટીમાં પોઝિશન છે નથી પર્સનલ, બટ ક્લાયન્ટ માં બી હેવિંગ અ પોઝિશન ઇન, તમારો ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ મી અને અશો. ઓકે અમિત, આપના તરફથી આપણે જે બી સ્ટોક ડિસ્કસ કરીએ માં પર્સનલ પોઝિશન જવા બી નથી. ઓકે અને જિગ્નેશ, આપના તરફથી? જી વિક્રમ, જે સ્ટોક્સ વિશે ચર્ચા થઈ એમાં અમારો અને મારા ક્લાયન્ટમાં ઇન્ટરેસ્ટ હોય એવું માની લઈ શકે છે. ઓકે અને પ્રતિક? વિક્રમ, જેટલા પણ સ્ટોકની ચર્ચા કરી કોઈ પણ સ્ટોકમાં મારી પર્સનલ પોઝિશન નથી, પણ વ્યુઅર્સના ખાસ સલાહ કે એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ બધા સ્ટોક્સ પર કામકાજ કરવા. ઘણો આભાર આપ સૌનો અહીંયા આ ચર્ચામાં મારી સાથે જોડાયાના સમગ્ર વિગતો આપી એના માટે. અને સાથે રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વીપી અને હેડ ઓફ રિસર્ચ સચિન ત્રિવેદી સાથે કરીશું બજાર પર ચર્ચા. Exciting by design. Lamhe chote se ye zindagi se bhare, inhe haathon mein bhar le.